દીવ નુસી ઘોંઘલા પ્રાંત દ્વારા નુસી ફાઉન્ડર ડે ની ઉજવણી પ્રસંગે કોવિડ કેર કિટનું વિતરણ કરવામાં આવ્યું. નેશનલ યુનિયન ઓફ સીફર્સ ઓફ ઇન્ડિયા NUSI દીવ બ્રાન્ચના પ્રતિનિધિ હેમલ રાજપૂતના જણાવ્યા અનુસાર 9મી મેના રોજ નુસી ફાઉન્ડર મોહમ્મદ ઇબ્રાહીમ સરંગે ડેની ઘોઘલા ગણેશનગર કોમ્યુનિટી હોલ ખાતે ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ઉપસ્થિત સિમેન પરિવારના ભાઈ બહેનોને કોવિડ કેર કિટનું વિતરણ કરવામાં આવ્યું અને સિમેન ભાઈઓ તથા તેમના પરિવારજનો માટે સ્ટોપ ક્લાઇમેટ ચેન્જ અંગે જાગૃતિ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ. આ સાથે નુસી જનરલ સેક્રેટરી અબ્દુલ ગની વાય સેરિંગની નેતૃત્વમાં સિમેનના વિધવા બહેનો માટે દર મહિને ફ્રી ડ્રાય રાશન દીવ ખાતે શરૂ કરવામાં આવ્યું. ન્યુસી ફાઉન્ડ ડે મોહમ્મદ ઇબ્રાહીમ સરેંગ દ્વારા નેશનલ યુનિયન ઓફ સીફર્સ ઓફ ઇન્ડિયાની સ્થાપના અને સિમેન ભાઈઓ માટે કરાયેલા કામો તથા એક સંગઠિત ટ્રેડ યુનિયનની રચના માટે માનવામાં આવે છે. ઇન્ડિયન સેલોર હોસ્ટેલ, સિમેન હોસ્ટેલ, NMB એગ્રીમેન્ટ પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં જીવ ગુમાવનારા સિમેન ભાઈઓને યુદ્ધ વળતર જેવા મહત્ત્વના કાર્યો કરવામાં આવ્યા. તેઓ ફાધર ઓફ ઇન્ડિયન સીફર્સ મુવમેન્ટનો ખિતાબ પણ પ્રાપ્ત કરેલ છે. આ ઉજવણીમાં નુસી વેલફેર એક્ટિવિટીની પણ જાણકારી આપવામાં આવી. આ પ્રસંગે સમસ્ત જનરલ ખારવા જ્ઞાતિ ગોગલાના પટેલ જમનાદાસ નથુ ગીડિયાએ પણ હાજરી આપી હતી તથા નુસી દીવ બ્રાન્ચના મેમ્બરો બહોળી સંખ્યામાં સિમેન ભાઈઓ તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ. આજના દિવસે એ પણ આપણે અમે લોકોએ જાણ્યું કે નુસી સુરક્ષા કવચ ફોર સીફેરર્સ ફેમિલી, આ એક ઇન્સ્યોરન્સ જે સીફેરર્સ ફેમિલી મેમ્બર માટે. આમાં શું છે કે સુરક્ષા જે સિમેન્ટ જો શિપમાં ઉતરી જાય તો તેને કોમ્પેન્સેશન મળે છે, પણ જો સિમેન્ટ જો ઘરે ઉતરી જાય તો એને ફેમિલી મેમ્બરને કંઈ નથી મળતું. તો એના માટે નુસી સુરક્ષા કવચ LIC સાથે કોલેબરેટ કરેલું છે. એમાં અડધું પ્રીમિયમ એ નુસી આપશે અને બીજું અડધું છે એ સિમેન્ટ ખુદ ચૂકવશે. તો એમાં 25 લાખનો અને 50 લાખનો એટલે કે ટર્મ ઇન્સ્યોરન્સ છે. તો નુસી સુરક્ષા કવચમાં સિમેન્ટની ફેમિલીને 25 લાખ, એમના દૂધના નોર્મલ રેટ પર, અને જો એક્સિડન્ટલ રેટ ભરે તો એમને 50 લાખની સુવિધા મળશે. થેન્ક યુ વેરી મચ. મારા મોહમ્મદ રાજપૂત છે, હું નુસી દીવ બ્રાન્ચ રિપ્રેઝેન્ટેટિવ છું. હું અહીંયા નેશનલ યુનિયન ઓફ સીફેરર્સ ઓફ ઇન્ડિયા ને રિપ્રેઝેન્ટ કરું છું. અહીંયા કમસે કમ 4000 જેટલા સિમેન્ટ ભાઈઓ છે અને તેમના ફેમિલી મેમ્બર્સ. અહીંયા આપણે આજે નુસી ફાઉન્ડર શ્રી મોહમ્મદ ઇબ્રાહીમ સરંગ ડેની ઉજવણી કરી રહ્યા છે. એમણે લાઈફમાં જે અચીવમેન્ટ કરેલું હતું, એટલે નુસી માટે, એટલે કે ટ્રેડ યુનિયન માટે, સીફેરર્સ ભાઈઓ માટે જે મહત્વપૂર્ણ યોગદાન આપેલું હતું તેની આપણે ઉજવણી કરી રહ્યા હતા. આ દરમિયાન આપણે કોવિડ જો હજુ પણ ચાલી રહ્યું છે તેના માટે કોવિડ કેર કિટનું પણ ડિસ્ટ્રીબ્યુટ કરેલું છે અને આગળ પણ ભવિષ્યમાં પણ આપણે કરશું. ડ્રાય રાશન એટલે કે જે નેટિવ સીફેરર્સના જે નેટિવ ફેમિલી મેમ્બર છે તેને માટે આપણે ડ્રાય રાશન પણ આપશું, લગભગ 181 જણાને દર મહિને. અને ક્લાઇમેટ ચેન્જ ખાસ કરીને અવેરનેસ પ્રોગ્રામ જો આમાં પહેલું લેવામાં આવેલું હોય તો ક્લાઇમેટ ચેન્જ છે, એટલે કે ભાઈ આ જે दिन प्रतिदिन क्लाइमेट ने परिस्थिति खराब થઈ રહી છે અને જો કોઈ પણ ઇન્ટરનેશનલ કોઈ મોટો મુદ્દો હોય તો એ છે ક્લાઇમેટનો, અને આ મુદ્દા પર અવેરનેસ કરવામાં આ દરમિયાન આવેલું હતું. ગર્વ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકાવાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUI ની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. डॉक्टर ध्रुवेल डी पटेल एमडी डीजीओ लेप्रोस्कोपिक सर्जन, डॉक्टर दिव्या डी पटेल एमबी डीजीओ सोनोग्राफी स्पेशलिस्ट। थर्ड, त्रीजो माल तुलसी बिजनेस सेंटर 1 सहकारी जीन रोड हिम्मतनगर। समय सवारे 10 થી 1, सांजे 4 થી 6, रविवारे फक्त इमरजेंसी। प्रांतिज खाते पण गर्भ गायनिक क्लिनिक एंड सोनोग्राफी सेंटर। समय सोम से शुक्र सवारे 10 से बपोरे 1:30 सुधी। सर 47 गोपीनाथ कॉम्प्लेक्स LIC नी सामे एप्रोच रोड प्रांतिज, जिल्लो साबरकांठा।